नमस्कार मित्रों मित्रों आज आपणे ऑफिशियल जीके ना 32 यूनिक एमसीक्यू टेस्ट એટલે કે જે પ્રશ્નો છે एमसीक्यू એનો 32 પ્રશ્નોનો એક ટેસ્ટ લઈએ છીએ અને ઓફિશિયલ મટીરીયલ સાથે તમે તમારું નોલેજ ચકાસો મિત્રો જીકે એ આપણને ખ્યાલ છે કે પોલીસ કોન્સ્ટેબલ મુખ્ય સેવિકા તલાટી જીપીએસસી ડીવાયએસઓ નાયબ મામલતદાર નાયબ ચીટનીસ વગેરે જેવી ઘણી બધી એક્ઝામમાં જીકે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને ઓફિશિયલ મટીરીયલ છે એટલે મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી तो आज आपने 32 यूनिक एमसीक्यू टेस्ट लईए छे। सौ प्रथम तो गई काल जे सामान्य विज्ञान में जे प्रथम 5 कमेंट्स आवी हती अने जे बधा प्रश्नों साचा हता एमना नाम हूँ अनाउंस करी दऊं। मित्रों घनश्याम भाई कंजारिया जेमना क्वेश्चन साचा छे, त्यारबाद छे मुनिर बेडी एटले आमना क्वेश्चन पण साचा छे, अक्की परमार अक्की आमना पण बधा क्वेश्चन साचा छे, त्यारबाद वालजी पटेल आमना पण क्वेश्चन साचा छे, त्यारबाद चेतन भट्टी एटले आमना पण क्वेश्चन साचा छे। तो मित्रों हवे आपणे वधारे समय न बगाड़ता आपणे आजनो जे टेस्ट छे टेस्ट शुरू करिए। मित्रों अहीं प्रथम प्रश्न छे, सोनूनो रासायनिक प्रतीक एटले के सिम्बॉल कयो छे? सोनू तो એનો જવાબ આવશે ઓરમ, એયુ। સોનાને ઇંગ્લિશમાં ઓરમ કહે છે અને એનો સિમ્બોલ છે એયુ। મિત્રો આની જે પીડીએફ છે મેં પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તમે એક વેબસાઇટ પર રીડાયરેક્ટ થશો અને વેબસાઇટને પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। ત્યારબાદ છે પ્રોટોનમાં એટલે કે પ્રોટોન પરમાણુની અંદર ક્યાં રહે છે? તો ખ્યાલ છે કે પ્રોટોન એ નાભીમાં રહે છે। મિત્રો હું પ્રશ્નનો જવાબ આપું એ પહેલાં તમારે પ્રશ્નનો જવાબ આપી દેવાના છે અને કમેન્ટ્સમાં તમારે જણાવવાનું છે કે કેટલા પ્રશ્નો તમારે સાચા પડ્યા છે। તો પ્રથમ 5 નામ હું અનાઉન્સ કરીશ, ત્યારબાદ છે ત્રીજો, મહાકાલેશ્વરનું પ્રખ્યાત મંદિર નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે? તો અહીં આવશે ત્રીજો ઉજ્જૈન, ત્યારબાદ ચોથો છે સંમેત શિખરજી કયા ધર્મનું તીર્થ સ્થાન છે? તો અહીં આવશે ચોથો જૈન ધર્મનું। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, મહાબલીપુરમ ના પ્રખ્યાત રથ મંદિરો નીચેનામાંથી કોણે બનાવ્યા? તો અહીં આવશે ચોથો નરસિંહ વર્મન। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, ઇલોરાના પ્રખ્યાત મંદિરો કયા રાજવી વંશજોની દેન છે? ત્રીજો રાષ્ટ્રકૂટ। સાતમો પ્રશ્ન, ખજુરાહોના મંદિરો બંધાવવાનો શ્રેય કોને જશે? તો અહીં આવશે બીજો ચંદેલ શાસકો। ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ નીચેનામાંથી કોણ છે? તો આ કરંટનો પ્રશ્ન થઈ જાય છે, પણ હાલના જે પ્રમુખ છે એ શરદ પવાર છે, જે બીજી વખત ચૂંટાઈ આવ્યા છે। નવમો પ્રશ્ન છે, ભારતના માર્ટિન લ્યુથર નીચેનામાંથી કોને કહેવામાં આવ્યા? તો જવાબ આવશે બીજો દયાનંદ સરસ્વતી। ત્યારબાદ દસમો પ્રશ્ન છે, મૈત્રી એક્સપ્રેસ નામની ટ્રેન કયા બે દેશોને જોડે છે? તો અહીં આવશે બીજો ભારત બાંગ્લાદેશ। ત્યારબાદ અગિયારમો પ્રશ્ન છે, સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો શાસક હતો? તો પ્રશ્ન બહુ ઇઝી છે મિત્રો, સોલંકી વંશ। બારમો પ્રશ્ન, હાડકા અને દાંતમાં નીચેના પૈકી કયો રાસાયણિક પદાર્થ રહેલો છે?
तो अहीं आवशे बीजो कैल्शियम फॉस्फेट। तेरमो प्रश्न, भारतना बंधारणनी कई जोगवाईने बंधारणनो आत्मा कहेवामां आवे छे? तो अहीं आवशे चौथो, बंधारणीय इलाजोनो अधिकार। चौदमो प्रश्न, कर्मकांडोथी विशेष रीते संकळायेलो वेद नीचेनामांथी कयो छे? तो अहीं आवशे चौथो, यजुर्वेद। पंदरमो प्रश्न, प्रख्यात टेनिस ग्राउंड विम्बलडन क्यां आवेलू छे? અહીં આવશે બીજો લંડનમાં। ત્યારબાદ સોળમો પ્રશ્ન, મેં એક બોલ પેન 80 રૂપિયામાં ખરીદી અને 100 રૂપિયામાં વેચી તો મને કેટલા ટકા નફો મળ્યો કહેવાય? મિત્રો મેથ્સનો પ્રશ્ન છે, તો આપણને ખ્યાલ છે કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત, એટલે કે આપણે 100 રૂપિયા માઇનસ 80 રૂપિયા કરીએ તો આપણને 20 રૂપિયા મળે છે। તો હવે આપણે 80 રૂપિયા પર 20 રૂપિયા નફો મળ્યો, તો 100 રૂપિયાની મૂળ કિંમત પર કેટલા ટકા નફો મળે? તો આપણે 100 × 20/80 કરીએ તો આપણો જે જવાબ આવે છે 25%। તો આપણો જવાબ આવશે બીજો 25%। સત્તરમો પ્રશ્ન, પૃથ્વી ઉપર રાત્રિ અને દિવસ ક્યારે સરખા હોય છે? તો જવાબ છે ચોથો, 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર। અઢારમો પ્રશ્ન, સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ નીચેનામાંથી કયો છે? તો ઓબ્વિયસલી આવશે શુક્ર, એટલે કે ચોથો આવશે શુક્ર। 19મો પ્રશ્ન, ભારતમાં પહેલીવાર વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ હતી? તો અહીં આવશે ત્રીજો, 1872માં। 20મો પ્રશ્ન, ગારો નામની જનજાતિ કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? તો અહીં આવશે ત્રીજો, મેઘાલય। 21મો પ્રશ્ન, 2001ની વસ્તી ગણતરી અનુસાર કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી વધારે છે? તો અહીં આવશે ચોથો, લક્ષદ્વીપ। 22મો પ્રશ્ન, વેદ તરફ પાછા વળો એ સૂત્ર નીચેનામાંથી કઈ સંસ્થાએ આપ્યું હતું? તો અહીં આવશે ત્રીજો, આર્ય સમાજ। 23મો પ્રશ્ન, મહાત્મા બુદ્ધની જીવન ઘટના સાથે નીચેના પૈકી કયું સ્થળ સંકળાયેલું નથી? તો અહીં આવશે પહેલો, કુંડગ્રામ। 24મો પ્રશ્ન, ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબરનો જન્મ નીચેના પૈકી કયા સ્થળે થયો હતો? તો અહીં આવશે ચોથો, મક્કામાં। 25મો પ્રશ્ન, રામ અને રહીમ એક જ ઈશ્વરના બે અલગ અલગ નામ છે, આવું કોણે કહ્યું હતું? અહીં આવશે પહેલો, સંત કબીર। 26મો પ્રશ્ન, ભરતનાટ્યમ નૃત્ય શૈલી કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો અહીં આવશે ત્રીજો, તમિલનાડુ। 27મો પ્રશ્ન, મુખોઈ નૃત્યનો સંબંધ નીચેનામાંથી કઈ શૈલી સાથે છે? તો અહીં આવશે ચોથો, કથકલી। 28મો પ્રશ્ન,
કવિવર રવિન્દ્રનાથ ટાગોર એમના દ્વારા કઈ નૃત્યાંગનાને માત્ર 16 વર્ષની ઉંમરે કથક સામ્રાજ્ઞી કહીને નવાજવામાં આવી હતી? તો અહીં આવશે વીટો સીતારા દેવીને. 29મો પ્રશ્ન, શણ એટલે કે જૂટને સૌથી વધારે ક્યાં થાય છે? તો અહીં આવશે 4થો, પશ્ચિમ બંગાળમાં. 30મો પ્રશ્ન, મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે છે? તો અહીં આવશે 1લો, ગુજરાત. 31મો પ્રશ્ન, ઓપરેશન ફ્લડ કોની સાથે સંબંધિત છે? જો મિત્રો કન્ફ્યુઝન વાળો પ્રશ્ન છે. તો અહીં આવશે 4થો, દૂધ ઉત્પાદન. મિત્રો અહીં ઇતિહાસ થોડો જોઈ લઈએ કે NDDB એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એમના દ્વારા 1971માં એક ક્રાંતિ થઈ હતી અને ઓપરેશન ફ્લડ એની સાથે સંબંધિત છે. 32મો પ્રશ્ન, ખરીફ પાકની કાપણી સામાન્ય રીતે કયા સમયગાળા દરમિયાન કરવામાં આવે છે? તો અહીં આવશે 3જો, નવેમ્બરની શરૂઆતમાં. તો મિત્રો આ હતા ટોટલ 32 પ્રશ્નો જે ઓફિશિયલ છે અને આનો જે ટેસ્ટ છે એના માર્ક તમારે કમેન્ટમાં જણાવવાના છે કે તમે તમારા માર્ક્સ કેટલા આવ્યા છે. અને મિત્રો આનાથી તમે તમારું નોલેજ પણ ચકાસી શક્યા. મિત્રો હવે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમને રેગ્યુલર ટેસ્ટ અહીં મળતા રહેશે. સામાન્ય વિજ્ઞાન હોય કે જીકે હોય કે ઘણા બધા મુખ્ય સેવિકા હોય કે ઘણા બધા ટેસ્ટ તમને અહીં મળતા રહે છે. તો તમે પોલીસ કોન્સ્ટેબલ, મુખ્ય સેવિકા, ઘણી બધી જે એક્ઝામ છે, તલાટી, બિન સચિવાલય ક્લાર્ક, આ બધી ઘણી બધી એક્ઝામમાં તમે સારા એવા માર્ક્સ લાવી શકો છો. અને હા મિત્રો, વેબસાઇટને પણ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. તો નવા ટેસ્ટ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.